નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ ખંડમાં યોજાઈ હતી, જેમાં 159 જેટલા કામો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા. 40 કરોડ કરતાં વધુના કામો મંજૂર કરવામાં આવ્યા. વિપક્ષના તેજલબેન દ્વારા અનેક કામોનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના વિસ્તારમાં કામ ન થતા હોવાની પણ એમણે બૂમરાણ પાડી હતી. સાથે જ રખડતા ઢોર અને સ્ટ્રીટ લાઇટ પર લાગતા પોસ્ટર બાબતની ચર્ચા પણ સભામાં થઈ હતી. નવસારી વિજરપોર નગરપાલિકા દ્વારા જ્યારે આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો ત્યારે પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં વંદે માતરમની સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી. સભામાં કુલ 34 સુધરાય સભ્યો હાજર રહ્યા હતા. ઉપપ્રમુખ સુનિલ પાટીલ, અશ્વિન કાસુંદ્રા, જાગૃતિબેન શેઠ, હેઠળબેન પટેલ વગેરેઓએ રિપોર્ટ મૂક્યો હતો, જ્યારે અન્ય 12 સુધરાય સભ્યોએ તો રજાનો રિપોર્ટ પણ મૂક્યો ન હતો અને કોઈ પણ જાણ કર્યા વગર જ એમણે રજા પાડી હતી. સભાની શરૂઆતમાં એક્ઝિક્યુટિવ કમિટીના 53 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના તેજલબેન રાઠોડ દ્વારા 10 જેટલા કામોનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો સ્લમ વિસ્તારમાં સેવા સેતુના પ્રોગ્રામ થતા નથી તેવી પણ તેમણે રજૂઆત કરી હતી. તો વોર્ડ નંબર 13ના સુધરાય સભ્ય વિજય રાઠોડ દ્વારા પાલિકાના લાઇટ પોલ પર લગાવવામાં આવતા જાહેરાતના હોર્ડિંગ્સને લઈ રજૂઆત કરવામાં આવી હતી કે આ હોર્ડિંગ્સ મફતમાં છે, જો એડ એજન્સી લગાવે તો તેના માટે તેને ટેન્ડર બહાર પાડી અને ભાડું વસૂલવામાં આવે તો પાલિકાની તિજોરીને ફાયદો થાય તેવી માંગ કરી હતી. તેઓ દ્વારા પાલિકામાં સમાવિષ્ટ 8 ગામોની શાળામાં જે ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું તે બદલ અભિનંદન પાઠવી, એવી જ રીતે નોટબુક અને કંપાસ પણ 8 જે ગામો સમાવી લેવામાં આવ્યા છે એવોની શાળાના બાળકોને પણ આપવામાં આવે તેવી માંગ કરી હતી. તો પાલિકાના માજી પ્રમુખ જિગીશ શાહ દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે પશુવાળા બનાવવા માટે, રખડતા ઢોરોને પકડી અંદર પૂરવા માટે, તો એને જલ્દીથી બહાલી આપવામાં આવે અને ત્યાં પશુવાળા બનાવવામાં આવે એવી માંગ કરી હતી. પબ્લિક વર્ક્સ કમિટીના 53 કામો મંજૂરાત માટે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેજલ રાઠોડ દ્વારા તમામે તમામ 53 કામનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈ પાલિકા પ્રમુખ મિનલબેન દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે વિકાસના કામોમાં હંમેશા તમારો વિરોધ જ હોય છે, કામોનો વિરોધ કરો છો તો પછી તમારા વિસ્તારમાં કામ ન થાય તો કહેતા નહીં. સાથે જ તેમણે તેજલબેનને કહ્યું હતું કે તમારો વિકાસ રૂંધાયો હોય તેવું લાગી રહ્યું છે. આજ રોજ જ્યારે અહીંયા સામાન્ય સભાની પૂર્ણ થઈ છે અને કરવામાં આવી છે, ત્યારે વિકાસના દરેક કામોમાં અમે બધું દરેક વોર્ડના કામો લઈને અમે વિકાસના કામો કરવાના જ છે અને સાથે મળીને કરીશું. દરેક ચેરમેન, સુધરાય સભ્ય જેની જેની ફરિયાદ આવે છે તે પણ અમે શોર્ટ આઉટ કરીશું અને વિરોધ પક્ષના જે તેજલબેન છે એમને પણ અમે જે એમણે વિરોધ નોંધાવ્યો છે તે અમને એમને બોલાવીને અમે જે કંઈ હશે તે એમનું પ્રશ્નના અમે તરત નિરાકરણ લાવીશું. અને જે તે દિવસે જૂનાથાણા 2 આખલા લડાયા છે તેને બી પકડી લેવામાં આવ્યા છે. પાણીની સમસ્યાની વાત આવી હતી, એમાં અતો મોટર અંદર પડી ગઈ હતી જ્યારે ઉતારવા ગયા ત્યારે, બીજું કઈ હતું જ નહીં, એ પાસ શોર્ટ આઉટ થઈ ગયું છે. એ પણ વોર્ડ નંબર 4માં ઘણા કામો થયા છે અને આ કામો પાલિકાએ જ કર્યા છે અને એની ચર્ચા પણ મિનલબેનને કરી હતી. સાથે જ નવસારી વિજલપોર નગરપાલિકાના એન્જિનિયર વિનય પટેલ સતત રજા પર રહેતા હોવાનું ચર્ચા પણ જોર પકડ્યું છે, જેને પાલિકા પ્રમુખે રજા કેમ પાડો છો એમ પ્રશ્નો પૂછ્યા તો તેમણે ઉડાવ જવાબ આપી દીધો હતો. ડ્રેનેજ કમિટીના 16 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સેનિટરી કમિટીના 13 કામો પણ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં વિજય રાઠોડ દ્વારા રોજમદાર કામોને હંગામી કર્મચારીઓને દિવાળી બોનસ સમયસર મળી રહે તેવું તેમણે જણાવ્યું હતું અને જે બોનસ હજુ સુધી નથી આપવામાં આવ્યું જેને લઈ બોનસ વહેલું આપવામાં આવે તે પણ તાકીદ કરવામાં આવી હતી. તેમજ આગામી દિવાળી પર દિવાળી સમયે જ એમને બોનસ મળી રહે તે બાબતનું પણ પ્રયોજન કરવામાં આવે એવું હમણાંથી જણાવી દેવામાં આવ્યું હતું. તો આ પ્રમાણે આજરોજ માઇનોર કમિટી હોય, ફાયર કમિટી હોય, જે ટાઉન પ્લાનિંગ કમિટી હોય, એ બધા જ કામો અને 2 પરચુરણ કામો મળી કુલ 149 કામો આજરોજ મંજૂર કરવામાં આવ્યા હતા અને છેલ્લે રાષ્ટ્રગીત ગાય અને સભાનું સમાપન કરવામાં આવ્યું હતું. જો કે જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે દલીલો દરમિયાન એવું લાગતું હતું કે આજે થોડુંક ગરમાગરમી થશે, પણ અંતે બધું શાંત થયું અને બહુમતીના જોરે નગરપાલિકાની અંદર 159 કામો જે ખરા એને મંજૂર કરી દેવામાં આવ્યા. દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષ અને શાસક પક્ષના એક એક સભ્ય જે ખરા એમણે જ માત્ર વિરોધના સૂર પુરાવ્યા હતા અને સૂચનો આપ્યા હતા. તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો
ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.